जूनागढ़ महानगरपालिकाना जनरल बोर्ड में बजेट मंजूर करवामां आव्युं छे। शासक पक्षे दावो कर्यो छे कि नवा बजेट में जूनागढ़ ने प्रवासन शहर तरीके विकसावा माटेनी अनेक नवी योजनाओ बनावामां आवी छे। एक वर्ष 2022 ना बजेट में जूनागढ़ शहर में वृक्षों नु वावेतर करी ग्रीन जूनागढ़ बनावानो आयोजन थयो छे। कच्छ में उजवाता रणोत्सव नी जेम जूनागढ़ में गिरनार नी गोद में गिरनार उत्सव उजवाशे। दामोदर कुंड खाते लाइट एंड साउंड शो और जूनागढ़ शहर नी ऐतिहासिक वातों नी टूंकी फिल्म बतावानो आयोजन, जूनागढ़ नी आजादी अंगे जागरूकता माटेनु आयोजन, जूनागढ़ शहर ना एक वोर्ड ने पानी माटेना मीटर लगावी मॉडल वोर्ड नी जोगवाई नवा बजेट में करवामां आवी छे अने एक पण वेरा में वधारो करवामां આપ્યો નથી। પરંતુ આ બજેટને લઈને વિરોધ પક્ષના મહિલા નગરસેવિકાએ આક્ષેપ કર્યો છે કે જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરનું વર્ષોથી કામ ટલ્લે ચડી રહ્યું છે, ઓવરબ્રિજની કામગીરી ટલ્લે ચડી રહી છે, આવા અનેક કામો ટલ્લે ચડી રહ્યા છે। ત્યારે પ્રજાને આ વખતે પણ દીવા સ્વપ્ન બતાવવાનું કામ મહાનગરપાલિકા શાસકોએ કર્યું છે। એક પણ કામ થાય તેવી કોઈ શક્યતા ન દેખાતી હોવાનું કોંગી નગરસેવક કહી રહ્યા છે। બજેટ બોર્ડમાં બજેટ તો દીવા સમાન છે, દીવા સપના સમાન, પણ જે મુદ્દા ને એ બધા એણે લીધા, પણ અમને મને એવું લાગતું નથી કે આ કામ બધા જે થાહે અત્યારે અત્યાર સુધી તો આ લોકોના કામ બધા કાગળ ઉપર જ રહેલા છે। આ 10 ટમ થયા એલું આવે છે, એવું એવું આ કેદુનું આવે છે, આ લોકોની આ 5 ટમ પૂરી થઈ ગઈ અને આ પાછી આ 2.5 વર્ષ ગયા। હવે આ બોડી જો નવી કાંઈ કરે તો ભલે નકર, મને તો એવું લાગે છે કે જે આ કાંઈ મુદ્દા એણે લીધા કાગળ પર જ રહે, જ્યારે બજેટનું આણે લીધું છે બધું કાગળ પર જ છે, અને આ બજેટ કાંઈ નવું કાંઈ થાય એવું નથી। આજે 395.61 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે બોર્ડમાં, ને અમે જે નવા રણોત્સવ કેમ થાય છે કચ્છમાં એ રીતના જૂનાગઢમાં પણ ગિરનાર ઉત્સવ યોજાય, પછી દામોદર કુંડ છે ત્યાં લાઇટ સિસ્ટમ ને હર્ષુક પરમાર સાથે વનરાજ ચૌહાણ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।